તેજસ જે હમણાં વચમાં કહેતો હતો ને કે તારાથી જે થાય કરી લે વારે ઘડીએ જે કહેતો હતો ને, હું એને દર વખત કહેતો હતો કે અમારાથી તો કવિતા થાય છે અને એ કરીએ છીએ. પણ જ્યારે જ્યારે પાટણ આવવાનું થાય છે અને માનવ પરિવાર, અશોકભાઈ, દર્શકભાઈ અને આપ સૌ તરફથી જે પ્રેમ, જે સત્કાર મળે છે એના માટે સૌથી પહેલા તો સૌ કવિઓ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાલી અમે નહીં, પાટણમાં તો જ્યારે પણ કોઈ પણ કલાકાર, કોઈ પણ કવિ આવે તો એને આ જ પ્રેમ સત્કાર મળે છે. તો સૌથી પહેલા તો હું સૌ અમારા કવિ કલાકારો વતી આપને બે પંક્તિ આપને ખાસ કહેવા માંગુ છું કે જે મહત્વ મળે છે કવિ કલાકારને, કે હું અહીં છું એનું જેને ભાન છે, હું અહીં છું એનું જેને ભાન છે, મારા માટે બધા ભગવાન છે. અને અશોકભાઈ, તમે અમે જ્યાં નીચે બેઠા હતા ને, તમે જયારે ઉપર આમંત્રિત કરતા હતા દરેકનું નામ બોલીને, એમના એક શેર બોલતા હતા અને તમે એવું કહેતા હતા કે એ શેરના માલિક છે, તો એકદમ અનિલ કઈ ખુશ થઈ ગયો. એટલે મેં કીધું શું થયું, તો કે આપણને આ શહેરના માલિક કીધા. એટલે મેં કીધું જરા ધ્યાનથી જો, આપણે જો શેર બોલે છે એના માલિક કહે છે, પણ આ બધી ગલત ફેમીઓ જીવાડતી હોય છે. અને વચ્ચે તેજસે જે દાદની વાત કરી ને, તો હું જોતો હતો કે બધા માણી તો રહ્યા જ છે કવિતા, ખાલી પ્રતિભાવ આપતા થોડો કઈક ખચકાટ. તો આમ તો જમ્યા હોય ને તો ઓળકાર બિંદાસ ખાઓ, એમાં સંકોચ ના રાખો. અને અમારા અનુભવ તો આવા આવા સારા પણ હોય છે, અને ઘણી વાર અમારે છે ને જેલમાં પણ જવું પડતું હોય છે કવિતા વાંચવા. તો ત્યાં બહુ સરસ સિસ્ટમ હોય છે કે એક તો ફિક્સ ઓડિયન્સ, અને બે પંક્તિ પૂરી થાય એટલે કમ્પલસરી તાળીઓ વાગે. પહેલા એવું નતું થતું, તો જેલર સાહેબ પોતે બેસતા હતા અને બે પંક્તિ પૂરી થાય એટલે બધા જેલરની સામે જોવે, એટલે જેલર આમ કરે એટલે તાળીઓ. પછી થોડા સમય પછી એવું થયું કે અમે પંક્તિ બોલીને જેલરની સામે જોતા હતા. એકવાર તમે જેલર સાહેબને કીધું હતું કે તમે અમારી જોડે કાર્યક્રમમાં બહાર આવો. બહુ અચ્છા કવિ, એ કઈક સમજ્યા નતા ખાસ કઈ, કે માળી ફૂલોની ફરતે ફેન્સિંગ કરે છે, માળી ફૂલોની ફરતે ફેન્સિંગ કરે છે અને છતાંય ભમરાઓ ડેરિંગ કરે છે. અને રોજ સવારે કે રોજ સવારે બે ત્રણ આંસુઓ આવીને, રોજ સવારે બે ત્રણ આંસુઓ આવીને બહુ અદબથી અમને ગુડ મોર્નિંગ કરે છે. હમણાં છૂટાછેડાની ઘણી વાતો થઈ કે ના ભલમન સહી કામ આવી ના ચાલાકી, ના ભલમન સહી કામ આવી ના ચાલાકી, સમાધાનનો કોઈ રસ્તો રહ્યો ન બાકી, ને છૂટાછેડા તો હું હમણાં આપી દઉં, છૂટાછેડા તો હું હમણાં આપી દઉં, પણ તારી યાદો માગે છે ખાધા ખોરાકી. ને જ્યારે પણ છે ને ગઝલ સંભળાવાનું થાય, સાંભળવાનું થાય કે વાંચવાનું થાય, તો એક એવી અનુભૂતિ થાય છે કે મને તો જાણ નથી કે કયો આ સાદ થયો, મને તો જાણ નથી કે કયો આ સાદ થયો, ગઝલ શરૂ થઈ ને ક્યાંક શંખનાદ થયો, ને અમે તો આંસુ ને ઝાકળને બસ છૂટા પાડ્યા, અમે તો આંસુ ને ઝાકળને બસ છૂટા પાડ્યા, પછી બધાએ કહ્યું આ તો કોમવાદ થયો. ને એવું ક્યાં કીધું કે જીવન સાવ સહેલું જોઈએ, એવું ક્યાં કીધું કે જીવન સાવ સહેલું જોઈએ, જે થવાનું હોય પહેલેથી કહેવું જોઈએ. આપણે આપણે એવું ક્યાં કહીએ કોઈ કન્ડિશન, કે એવું ક્યાં કીધું કે જીવન સાવ સહેલું જોઈએ, જે થવાનું હોય પહેલેથી કહેવું જોઈએ. ને પહેલા પહેલા આપણને જેનામાં બહુ રસ લાગે છે, પહેલા પહેલા આપણને જેનામાં બહુ રસ લાગે છે, થોડા દિવસો સાથે ગાળો તો એ બોગસ લાગે છે. ને દુઆ કરું છું પ્રભાત ઉગે જલ્દી ત્યાં દિવાળીનું, દુઆ કરું છું કે પ્રભાત ઉગે જલ્દી ત્યાં દિવાળીનું, જેની જેની આંખોમાં કાયમ કાળી ચૌદશ લાગે છે.
ને એ જ નથી સમજાતું અમને તો કે સાલુ કોણે માર્યું, એ જ નથી સમજાતું અમને તો કે સાલુ કોણે માર્યું, મોતી વેરાયા હતા જીવનમાં ત્યાં ઝાડું કોણે માર્યું, અમારે વીણવાના હતા, કે એ જ નથી સમજાતું અમને તો કે સાલુ કોણે માર્યું, મોતી વેરાયા હતા જીવનમાં ત્યાં ઝાડું કોણે માર્યું. ને એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. કે એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. ને કોઈના જીવનની પાટી ઘૂંટીને ભૂલી ના જાઓ. હમણાં પ્રેમની બહુ વાતો થઈ, કે કોઈના જીવનની પાટી ઘૂંટીને ભૂલી ના જાઓ, આવી રીતે જ્યાં ત્યાં મન મૂકીને ભૂલી ના જાઓ. ને અમને મળવા માટે નીકળો છો તો સીધા આવો ને, અમને મળવા માટે નીકળો છો તો સીધા આવો ને, વચમાં કોઈ મોટું ઘર આવે તો ત્યાં ઘૂસી ના જાઓ. અમને મળવા માટે નીકળો છો તો સીધા આવો ને, વચમાં કોઈ મોટું ઘર આવે તો ત્યાં ઘૂસી ના જાઓ. ને મારી ગઝલો હોંશ ઉડાડી દે છે એ હું જાણું છું, મારી ગઝલો હોંશ ઉડાડી દે છે એ હું જાણું છું, તાળી ના પાડો તો વાંધો નહીં પણ ઊંઘી ના જાઓ. ને ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે, ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે, ખરેખર તો મને મારાથી એ લોકો બચાવે છે. કે ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે, ખરેખર તો મને મારાથી એ લોકો બચાવે છે. ને ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે, ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે, ચલાવી ના શકે ઘર એ કવિ મહેફિલ ચલાવે છે. કે ઘણું શોધ્યું છતાં ક્યાં કોઈ કારણ હાથ આવે છે, ચલાવી ના શકે ઘર એ કવિ મહેફિલ ચલાવે છે. આ ફક્ત મારા પૂરતો શેર છે, એટલા માટે કે અગાઉ જ્યાં જ્યાં બોલ્યો હતો પછી બધું પતી ગયા પછી આ ઝઘડા છે બધા. કે ચલાવી ના શકે ઘર એ કવિ મહેફિલ ચલાવે છે, ને ફરીથી કઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે, ફરીથી કઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે. હવે આ ઉંમરે તું જૂના પત્રો મોકલાવે છે, કે ફરીથી કઈ શરૂ કરવું છે કે પૂરું જ કરવું છે, હવે આ ઉંમરે તું જૂના પત્રો મોકલાવે છે. ને સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું, સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું, છપ્પર ફાડી નાખ્યું ને કઈ પણ ના આપ્યું. કદાચ એ કહેવત છે, કદાચ આપણે ખ્યાલ હશે કે દેને વાલા જબ ભી દેતા. કે સાવ તમે તો કહેવતનું પણ માન ન રાખ્યું, છપ્પર ફાડી નાખ્યું ને કઈ પણ ના આપ્યું. ને તારા માટે હું જ કપાઈ જાઉં આખો, તારા માટે હું જ કપાઈ જાઉં આખો, કાપી કાપીને તમારું પત્તું કાપ્યું. ને એ ગઝલનો મતલબ છે કે મસીહા થવા આમ દોડી ના આવો. મસીહા એટલે તમને ખ્યાલ હશે પેલા પેગંબર જે ભગવાનનું કામ કરતા હોય, કે મસીહા થવા આમ દોડી ના આવો. મેં તમને કદી પણ કહ્યું કે બચાવો, કે મસીહા થવા આમ દોડી ના આવો, મેં તમને કદી પણ કહ્યું કે બચાવો. ને કવિતાના પુસ્તક ઉપર જામી છે ધૂળ, કવિતાના પુસ્તક ઉપર જામી છે ધૂળ, તમે પણ કવિને તો ના બતાવો. ને હવે શહેરમાં લૂંટફાટો વધી છે, હવે શહેરમાં લૂંટફાટો વધી છે, કરો સ્મિત તો એને તાળું લગાવો. ને હું શોધું છું એને કે જેણે કીધું તું, હું શોધું છું એને કે જેણે કીધું તું, તમે સહેજ હિંમત કરી ઝંપલાવો.
દરેક ને કીધું હશે કોઈએ કે હું શોધું છું એને, કે જેને કીધું તું હું શોધું છું એને, આજે નથી આવ્યા અહીંયા, કે હું શોધું છું એને કે જેણે કીધું તું. તમે સહેજ હિંમત કરી ઝંપલાવો. હમણાં ઘર વેચવાની કઈક વાત હતી કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, પ્રસંગોમાં કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, ઘરના વાસણ વેચીને ચાલલો કર્યો છે. કે અવસરોમાં જઈને દેખાડો કર્યો છે, ઘરના વાસણ વેચીને ચાલલો કર્યો છે, ને બા ઉભા ના થઈ શકે ટેકા વગર. અમુક બા બેઠા છે કે બા ઉભા ના થઈ શકે ટેકા વગર, ને તોય ઘરને કઈ રીતે ટેકો કર્યો છે. ને તીક્ષ્ણ સપનાનું સ્થાન બદલી નાખ. લાણીદાર સપના હોય ને, કે તીક્ષ્ણ સપનાનું સ્થાન બદલી નાખ, આંખનું સંવિધાન બદલી નાખ. ને કોણે કીધું નિશાન બદલી નાખ? કોણે કીધું કે નિશાન બદલી નાખ? આ તૂટેલી કમાન બદલી નાખ. કે કોણે કીધું નિશાન બદલી નાખ? આ તૂટેલી કમાન બદલી નાખ, ને મારી દીકરીનો વાન બદલી નાખ. એક સગીર વયના દીકરીના બાપની લાગણી છે કે મારી દીકરીનો વાન બદલી નાખ, કા જગતનું ઈમાન બદલી નાખ. ને દૂર દૂરથી જોનારાને એવું થયું કે ચમક્યા હતા, કે દૂર દૂરથી જોનારાને એવું થયું કે ચમક્યા હતા. કોઈને ક્યાં છે એની કઈ જાણ, અમે ત્યારે સળગ્યા હતા. કે નજીક આવવું પડે સાહેબ. કે દૂર દૂરથી જોનારાને એવું થયું કે ચમક્યા હતા. કોઈને ક્યાં છે એની કઈ જાણ, કે અમે ત્યારે સળગ્યા હતા. ને જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો, જેના પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો હતો, ને જ્યાં ઊંચું જોયું તો એને પણ કોઈના પગ પકડ્યા હતા. ને જિંદગી મારી ઉપર ફિદા હતી, જિંદગી મારી ઉપર ફિદા હતી, ને મેં જ ઉડાવેલી આપવા હતી. કે જિંદગી મારી ઉપર ફિદા હતી, ને મેં જ ઉડાવેલી આપવા હતી. ને બાળકોને હરવા ફરવા ક્યાં હતી? બાળકોને હરવા ફરવા ક્યાં હતી? ઘરનો ખર્ચો કાઢવા રિક્ષા હતી. ને એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું, એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું આપની ઉપર મને શ્રદ્ધા હતી. એ મળ્યા વર્ષો પછી તો મેં કીધું કે આપની ઉપર મને શ્રદ્ધા હતી. ને વાત દિલની કહી દઉં, આદત હતી જે દિલમાં હવે કહી દેવાનું, કે વાત દિલની કહી દઉં, આદત હતી, પણ હતી પહેલા, બહુ પહેલા હતી. કે વાત દિલની કહી દઉં, આદત હતી, પણ હતી પહેલા, બહુ પહેલા હતી. ને સાફ સુથરું છે જ નહીં કંઈ પણ બીજું, સાફ સુથરું છે જ નહીં કંઈ પણ બીજું, જેટલી ચોખ્ખી તમારી ના હતી. હવે એક નવી ગઝલ સંભળાવી છે, એકદમ તાજા ગઝલ. આપણે ઘણી વાર બે વિપરીત પરિસ્થિતિનો સામનો એક સાથે કરવાનો આવતો હોય છે, ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ મારે તો આ સાચવવાનું હતું ને મારે તો આ સાચવવાનું હતું. એક એવી પરિસ્થિતિની ગઝલ કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું. ને આંસુ સરખા ભાગથી વેચાય, મારે એ જોવાનું હતું. ને ક્યાંક જવું ને ત્યાં વજન મારું પડે તો એ મને ગમતું હતું. હમણાં વજન પડવાની વાત થઈ, કે ક્યાંક જવું ને ત્યાં વજન મારું પડે તો એ મને ગમતું હતું, પણ બધાથી એ વજન ઉચકાય, મારે એ જોવાનું હતું. ને એક બે પડઘાને શું ગમત સૂજી કે જંપીને બેસે નહીં. એક બે પડઘાને શું ગમત સૂજી કે જંપીને બેસે નહીં. ને પર્વતોના કાયદા જળવાય, મારે એ જોવાનું હતું. ને એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને,
ઘાસ એના ઉપર ના ઉગી જાય મારે એ જોવાનું હતું. ને માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે. માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે. હોય તું સામે ને ના દેખાય મારે એ જોવાનું હતું. ને છેલ્લો સર છે કે મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, પણ એ કઈ પૂરતું નથી. મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, પણ એ કઈ પૂરતું નથી. આ સભાના હર ખૂણે પહોંચાય મારે એ જોવાનું હતું. ને છેલ્લે ચાર પંક્તિ કે દિવાલો મેં ઘરની સુધારી લીધી, દિવાલો મેં ઘરની સુધારી લીધી, તમારી છબીઓ ઉતારી લીધી. દિવાલો મેં ઘરની સુધારી લીધી, તમારી છબીઓ ઉતારી લીધી, ને ગઝલ વાંચવાનું હવે બંધ કર, બહુ હોશિયારીઓ મારી લીધી. ને આવું કીધા પછી પણ હું બીજી ચાર પંક્તિ કહેતો હોઉં છું કે જાત ઓળંગી જતા ના આવડ્યું તો ના જ આવડ્યું, જાત ઓળંગી જતા ના આવડ્યું તો ના જ આવડ્યું, ને એ રીતે સુખી થતા ના આવડ્યું તો ના જ આવડ્યું. ને જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય, જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય, એ ગઝલમાં લાવતા ખૂબ આભાર.